ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં થયેલા વિકાસ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. મોદીએ જણાવ્યું કે સંસ્કૃતિનું આદાન પ્રદાન અને એકતા રાજ્યોના વિકાસ માટે જરૂરી છે. સુરક્ષા દળોને ઉત્તર પૂર્વથી ખસેડીને ગુજરાતમાં તહેનાત કરવાની માંગ કરી હતી, જેનો કોઈ પ્રતિભાવ કેન્દ્ર સરકાર તરફથી મળ્યો નથી. દેશ કી સુરક્ષા કે લીએ ઓર દેશ કી એકતા કે લીએ એ યોજના પ્રસ્તુત કરતા હું ઓર મેં ચાહતા હું કે ઉસકો વ્યાપક સમર્થન મિલે. ઓર તબ મેને ઉસ મીટિંગ મેં કહા થા કે નોર્થ ઈસ્ટ કે જીતને ભી રાજ્ય હૈ હર એક રાજ્ય સે 200 પોલીસ કે જવાન 2 સાલ કે લીએ ડેપ્યુટેશન પે ગુજરાત ભેજીયા. ઉનકે રહેના ખાના તનખા સબ હમ જિમ્મા લેંગે. अब इन सभी राज्यों से आते हैं तो 1500 लोग आ जाएंगे और 2 साल के बाद वापस जाएंगे. उनको एक एक्सपोजर मिलेगा. हिंदुस्तान को भली भांति जानने का इन लोगों को अवसर मिलेगा. और सुरक्षा बल के जवान हैं तो वहां जाकर के अपना वो विशेष रोल कर सकते हैं. મુંબઈમાં માય હોમ ઇન્ડિયા તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીવનભર સેવા આપનાર નબમ અતુમને 1,00,000 રૂપિયા એનાયત કરાયા હતા. ત્યારે મોદીએ કહ્યું કે વડાપ્રધાન પોતે આસામનું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં ઉત્તર પૂર્વીય રાજ્યો વિકાસથી વંચિત રહ્યા છે. મિત્રો, 1947 થી દેશ ચાલ રહ્યો છે, સ્વતંત્ર રૂપ સે શાસન ચાલ રહ્યો છે. લેકિન અટલજી કી સરકાર બનને કે બાદ પહેલી વાર નોર્થ ઈસ્ટ કે લીએ એક સેપરેટ મંત્રાલય બનાયા. अलग मंत्री के काम क्या है कि भाई ये रुपये देते हैं वहां पर बदलाव आना चाहिए, वहां के जीवन में परिवर्तन आना चाहिए. और मैं मानता हूं अटल जी की सरकार अगर लंबे समय रही होती तो शायद जो काम सरदार पटेल के माध्यम से होना चाहिए था वो शायद उनके माध्यम से हो जाता. નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરવાની તક જતી કરી નહોતી. ઉત્તર પૂર્વીય રાજ્યોના નબળા વિકાસ માટે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી, તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના માળખાગત વિકાસ માટે અટલ બિહારી વાજપેયીના શાસનકાળ પર કીર્તિ કળશ ઢોળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી.